આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનનનો અભ્યાસ કર્યો, તેની અંદર ભાજન, બીજાણુ નિર્માણ, કલિકા સર્જન, અવખંડન વગેરે પ્રક્રિયાઓ આપણે ભણ્યા. હવે આજે આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનનનો અભ્યાસ કરવાનો છે. તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન માટે આપણે ત્રણ પ્રકાર ભાજન, કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ સમજાવ્યા છે. હવે આ ભાજનમાં કે કલિકા સર્જનમાં કે બીજાણુ નિર્માણમાં શું થાય, તો એ આપણે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન વખતે ડિટેલમાં ભણી ગયા છે. તે સિવાય 10મા ધોરણની અંદર પણ આપણે એનો ઉલ્લેખ કર્યો છે. તો અહીંયા શું એ કે આ ટોપિકની અંદર મોસ્ટ ઓફલી આપણને એમસીક્યુ પૂછાય, એટલે કે આપણે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવા પડે. જેમ કે વનસ્પતિમાં ભાજન દ્વારા અલિંગી પ્રજનન થતું હોય તેવા ઉદાહરણ આપો, તો તેમાં લીલ આવશે, ફૂગ આવશે અને મોનેરા આવશે. જ્યારે કલિકા સર્જન પૂછાય કે વનસ્પતિમાં કલિકા સર્જનના ઉદાહરણ, તો જો એમાં અસ્થાનિક શાખા દ્વારા કલિકા સર્જન કયું હોય તો ડિપ્ટીઓટા અને ફ્યુકસ જેવી લીલીનો સમાવેશ કરવામાં આવે. જ્યારે કલિકા દ્વારા આપણને કલિકા સર્જન પૂછાય તો એમાં પ્રોટોસાયફોન જેવી લીલીનો સમાવેશ કરવામાં આવે, તેની સાથે સાથે ઈસ્ટ અને ફૂગ એનો પણ સમાવેશ કરવામાં આવે. ધ્યાન રાખજો, પ્રોટોસાયફોન લીલ છે, બાકીના બે એક્ઝામ્પલ ફૂગના છે. હવે વાત કરીએ આપણે બીજાણુ નિર્માણ, તો અલગ અલગ એવા ઘણા પ્રકારના બીજાણુઓ જોવા મળે. જેમ કે વનસ્પતિમાં બધા જ બીજાણુઓ સમાન હોય તો એને સમબીજાણુ વનસ્પતિ કહેવાય, એક્ઝામ્પલ તરીકે હંસરાજ. અને જો બધા બીજાણુઓ એક સમાન ના હોય તો એને વિષમ બીજાણુ કહેવાય, વિષમ બીજાણુમાં એક્ઝામ્પલ તરીકે આવશે સેલાજીનેલા. તે જ રીતે જો બીજાણુ પ્રચલન કરી શકતા હોય તો એને કહેવામાં આવે ચલ બીજાણુ, ચલ બીજાણુના એક્ઝામ્પલમાં આવશે તો યુરોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ અને ઉડોગોનિયમ. જ્યારે અચલ બીજાણુની વાત કરીએ તો અચલ બીજાણુ મતલબ પ્રચલન કરી શકતા નથી, તેમનું વિકિરણ પવન દ્વારા થાય અથવા વાહકો દ્વારા, વિકિરણ મતલબ કે એમનો ફેલાવો, એ પવન દ્વારા થાય અથવા તો વાહકો દ્વારા થાય. તેના એક્ઝામ્પલમાં આવશે પેનિસિલિયમ અને એસ્પરજિલસ. તો આ થઈ ગયા વનસ્પતિમાં અલિંગી પ્રજનનના બધા જ એક્ઝામ્પલ. હવે આપણે વનસ્પતિમાં કુદરતી વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓનો, હવે આપણે વાનસ્પતિક પ્રજનનની કુદરતી પદ્ધતિઓનો અભ્યાસ કરીએ. અહીંયા જેટલા પણ પ્રકારો આપણને આપેલા છે આ બધા જ પ્રકાર કે આ બધી જ પ્રજનનની પદ્ધતિ 11મા ધોરણમાં આપણે ભણી ગયા. એમાં તમારો એક પાઠ ભણાવ્યો સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, જેમાં આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજનો અભ્યાસ કર્યો હતો. ત્યારે બધાના અભ્યાસ દરમિયાન જ્યાં જ્યાં પ્રજનનની પ્રક્રિયા આવી હતી, મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા કે પર્ણ દ્વારા, એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એકવાર ફરી રિમાઇન્ડર જેવું છે, આપણે રિમાઇન્ડ કરવાનું છે કે હા આપણે આવું 11મા ભણ્યા હતા. અને કદાચ જો આપણને પરીક્ષા પૂછાય કે વાનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિઓ સમજાવો, તો આટલા પ્રકાર તમારે સમજાવવાના આવે. તો જોઈએ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન કઈ વનસ્પતિમાં જોવા મળે. તો આપણે ભણી ગયા શક્કરિયા, શતાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. તે જ રીતે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન કઈ વનસ્પતિમાં જોવા મળે, તો આપણે ભણી ગયા કે આદુ, હળદર, બટાકા અને ડુંગળી જેવી વનસ્પતિમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય. ત્યારબાદ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી હોય તે વનસ્પતિમાં આવશે પાનફૂટી. પાનફૂટીને બ્રાયોફાયલમ તરીકે પણ ઓળખવામાં આવે. ત્યારબાદ પ્રકલિકા દ્વારા પ્રજનન, તો જેમાં આપણને પૂછાય કે પુષ્પીય પ્રકલિકા દ્વારા પ્રજનન થાય તેવી વનસ્પતિનું ઉદાહરણ આપો, તો તેમાં આવે રામબાણ અને બીજી વનસ્પતિ આવશે અબુટી. જ્યારે આપણને એવું પૂછાય કે કક્ષીય પ્રકલિકા દ્વારા વાનસ્પતિ પ્રજનન સમજાવો, તો એમાં એક્ઝામ્પલ આવશે કનક. કનક માટે બીજો એક શબ્દ પ્રયોગ થાય ડાયોસ્પોરિયા. તે સિવાય પ્રજનનની કેટલીક વિશેષ પદ્ધતિમાં ભૂસ્તારી આવે, ભૂસ્તારિકા આવે, અધોભૂસ્તારી અને વિરોહ આવે, તો એ પણ જોઈએ. ભૂસ્તારી પ્રકારે વાનસ્પતિક પ્રજનન જોવા મળે આપણને ઘાસ, અબુટી અને બ્રાહ્મણી.
જ્યારે પુસ્તાહી પ્રકારે વાનસ્પતિ પ્રજનન જોવા મળશે જળકુંભી અને જળશૃંખલા અધોપુસ્તાલી સ્વરૂપે આપણને પ્રજનન જોવા મળે ફુદીનો અને વીરો સ્વરૂપે પ્રજનન જોવા મળશે આપણને હંસરાજ અને સ્ટ્રોબેરી તો આની સાથે આપણે વનસ્પતિમાં કુદરતી પ્રજનન પદ્ધતિઓ જે છે તે પૂર્ણ કરી હવે આપણે વનસ્પતિમાં કૃત્રિમ પ્રજનન પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિમાં કુદરતી વાનસ્પતિ પ્રજનનનો અભ્યાસ કર્યો હવે આપણે વનસ્પતિ જે છે તેમાં કૃત્રિમ વાનસ્પતિ પ્રજનન પદ્ધતિઓ ભણવાની છે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ ભણવાની છે હવે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન જે છે એમાં આપણે ત્રણ પદ્ધતિઓ ભણવા માટે આપી છે એમાંની પહેલી પદ્ધતિ જે આપણે ભણવાની છે તે છે કલમ કરવી પહેલી પદ્ધતિ આપણે ભણીશું કલમ કરવી ત્યારબાદ બીજી પદ્ધતિ જે છે તેનું નામ છે દાબ કલમ અને ત્રીજી પદ્ધતિ જેનો આપણે અભ્યાસ કરશું તેનું નામ છે આરોપણ કલમ તો આ ત્રણ પદ્ધતિ આપણે ભણવાની છે તેમાંથી આપણે પહેલી પદ્ધતિ જોઈએ પહેલી પદ્ધતિ છે કલમ કરવી પહેલી પદ્ધતિ છે કલમ કરવી હવે વનસ્પતિમાં કલમ બે પ્રકારે કરી શકાય એક તો મૂળ દ્વારા કલમ કરી શકાય અને બીજું જે છે તે છે પ્રકાંડ દ્વારા કલમ કરી શકાય મૂળ દ્વારા કલમ કરવાની પ્રક્રિયામાં મૂળનો યોગ્ય કદનો ટુકડો જે છે તેને કાપીને તેને ભેજવાળી જમીનની અંદર ખૂંપાવી દેવામાં આવે છે હવે જ્યારે મૂળના યોગ્ય કદના ટુકડાને કાપીને ભેજવાળી જમીનમાં ખૂંપાવવામાં આવે ત્યારે તેમાંથી નવા મૂળનું સર્જન થાય અને ત્યારબાદ એ વિકસિત થઈને નવી વનસ્પતિ એટલે કે નવા છોડનું નિર્માણ કરે છે તો આ પ્રકારની પ્રક્રિયાને કહેવામાં આવે મૂળ દ્વારા કલમ કરવી તેમાં મૂળના ટુકડાને કાપીને ભેજવાળી જમીનમાં ખૂંપાવવામાં આવે એના એક્ઝામ્પલ છે લીંબુ અને આમલી લીંબુ અને આમલી જ્યારે પ્રકાંડ દ્વારા કલમ કરવામાં આવે તો પ્રકાંડનો યોગ્ય કદનો ટુકડો લેવામાં આવે અને પ્રકાંડના યોગ્ય કદના ટુકડાને કાપીને તેને ભેજવાળી જમીનમાં ખૂંપાવી દેવામાં આવે જેના દ્વારા નવા છોડનું કે નવી વનસ્પતિનું સર્જન કરી શકીએ છીએ તો એને કહેવામાં આવે પ્રકાંડ દ્વારા કલમ કરવી અને એના એક્ઝામ્પલમાં આવશે શેરડી સેવંતી ગુલાબ ગુલદાવદી અને ચીની ગુલાબ તો આ પ્રક્રિયા જે છે તેને કહેવામાં આવે કલમ કરવી ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયાનો અભ્યાસ કરીએ બીજી પ્રક્રિયા જે છે તેને આપણે કહીએ છે દાબ કલમ બીજી પ્રક્રિયાને આપણે દાબ કલમ તરીકે ઓળખીએ છીએ ગુલાબ દ્રાક્ષ જાસૂદ અને જુઈ વગેરે જેવી વનસ્પતિમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આ પદ્ધતિમાં જે વનસ્પતિ હોય આ પદ્ધતિમાં જે વનસ્પતિ હોય તે વનસ્પતિના જમીન તરફ જે ડાળી હોય જમીનની સપાટી તરફ જે ડાળી હોય તે ડાળીને ખેંચીને ભૂમિની અંદર એ રીતે દબાવવામાં આવે કે ડાળીનો વચ્ચેનો ભાગ જમીનના સંપર્કમાં જમીનની અંદર આવે જ્યારે એનો હવાઈ ભાગ ઉપરની તરફ જ રહે હવે જ્યારે આ રીતે તમે ડાળીને વાળો છો અને જમીનની અંદર દબાવી દેશો તો જે ભાગ જમીનની અંદર છે ત્યાંથી નવા મૂળનું સર્જન થશે ઓકે આ પ્રક્રિયા થાય એટલે પિતૃ છોડથી કાપી દેવામાં આવે અને અહીંથી ફરીથી નવા છોડનું નિર્માણ થાય તો આ પ્રક્રિયાને દાબ કલમ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે કલમ ભણી ગયા ડાબ કલમ ભણી ગયા હવે આપણે આરોપણ પ્રક્રિયા જે છે તેનો અભ્યાસ કરીશું હવે ત્રીજી અને છેલ્લી પદ્ધતિ જે આપણે ભણવાની છે તે પદ્ધતિ છે આરોપણ
જે વનસ્પતિમાં મૂળ સરળતાથી ઉત્પન્ન થતા ન હોય અથવા મૂળ તંત્ર નબળું હોય. જે વનસ્પતિમાં મૂળ સરળતાથી ઉત્પન્ન થતા ન હોય અથવા તો મૂળ તંત્ર નબળું હોય તેવી વનસ્પતિમાં આરોપણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં એક જ જાતિની અથવા તો બે અલગ અલગ જાતિની વનસ્પતિ વચ્ચે આપણે સંયોજન કરાવીએ છીએ. ખાસ કરીને વનસ્પતિ જે વર્ધમાન પેશી ધરાવતી હોય તેમાં આપણે આ પ્રક્રિયા સફળતાપૂર્વક કરી શકીએ છીએ. આમાં કરવામાં શું આવે તો જે વનસ્પતિ નીચેની તરફ હોય મતલબ આધાર પૂરો પાડે તેને કહેવામાં આવે સ્ટોક. સ્ટોક હંમેશા કઈ તરફ હોય તો નીચેની તરફ હોય અને શું કાર્ય કરે તો આધાર પૂરો પાડે. હવે આ સ્ટોક જે છે એની ઉપર અન્ય વનસ્પતિ કે જેને આપણે સાવન કહીશું તેનું આરોપણ કરવામાં આવે છે. એટલે આ સ્ટોક ઉપર આપણે બીજી વનસ્પતિ લાઈને ગોઠવી દીધી બરાબર. તો આને આપણે શું કહીશું તો આને આપણે સાયન તરીકે ઓળખીએ બરાબર. તો અહીંયા આપણે બે વનસ્પતિનું સંયોજન કર્યું છે. નીચેનો ભાગ સ્ટોક અને ઉપરનો ભાગ જે છે એને આપણે કહી દઈએ સાયન. ફરીથી નીચે તરફ હોય અને આધાર પૂરો પાડે તેને કહીશું સ્ટોક. અને જે વનસ્પતિનું આરોપણ કરવામાં આવે તેને સાયન તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્ટોક ઉપર સાયનને આરોપિત કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે. જેમ કે ખુંડી આરોપણ, જીહવા આરોપણ, તાજ આરોપણ, કલિકા આરોપણ, આવી ઘણી બધી પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે સાયનનું સ્ટોક ઉપર આરોપણ કરીએ છીએ. તે પણ ખાસ ધ્યાન રાખો કે જે સાયન હોય તે સાયન ઉચ્ચ અને ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિ જ હોય. મતલબ કે આપણે સાયન તરીકે એવી જ વનસ્પતિ પસંદ કરીએ છીએ જે ઉચ્ચ અને ઇચ્છિત લક્ષણો ધરાવતી હોય. આમ પાક સુધારણા કાર્યક્રમની અંદર પણ આ પદ્ધતિ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તેના એક્ઝામ્પલમાં આંબો, સફરજન, લીચી, નાસપતિ, લીંબુ અને જામફળ વગેરે જેવી વનસ્પતિમાં આપણે સફળતાપૂર્વક આરોપણ કરાવી ચૂક્યા છીએ. તો આની સાથે કૃત્રિમ વાનસ્પતિક પદ્ધતિ ત્રણેય પદ્ધતિ આપણી પૂરી થઈ. એક કલમ કરવી, બીજી દાબ કલમ કરવી અને ત્રીજી આરોપણ કરવું.